બરાબર કરશે વધુ આ પરફેક્ટ હું છું ને ઓકે હવે પોતે જ ઉદાસ છે. એક તો રવિ ભાઈ હજી સુધી એની સાથે વાત પણ નથી કરી રહ્યા. ખરેખર આ સેજલને જોઈને બહુ દુઃખ થાય છે ને હર્ષભાઈ. કોઈ વાક વિના કોઈ આટલું બધું સહન કરવું પડે. ખબર નહીં આ ઉપરવાળો સેની પરીક્ષા લે છે, અમારા પ્રેમની કે એકબીજા પરના વિશ્વાસની. સેજલ, આર યુ ઓકે? તને પાછું કઈ કહ્યું? એ મને ટોન્ટ માર્યા સિવાય કઈ બોલે તો ને. કમાલ છે, આજે કમાલ નું મારું ભાવતું જ બન્યું છે. બધું હોય જ ને, પાર્ટી તમારા માટે રાખી છે તો બધું તમારી પસંદગી નું જ હોય ને. લે, તું પણ આમાંથી ખા. ના, તમે ખાઓ, હું પછી ખાઈ લઈશ. અરે પછી ક્યારે, ખા તો આમાંથી, કઈ પ્રોબ્લેમ નહીં, ખા. અરે લે. સેજલ બહુ સ્માર્ટ છે, એને કોલેજ ટાઈમથી ઓળખું છું, મને બરાબર ખબર છે એની બધી જ વાતો, અને હું એની રગે રગથી વાકેફ છું. એને કોલેજ ટાઈમથી હર્ષભાઈ પર બહુ જ સ્ટ્રોંગ ક્રશ હતું.
સાચું કહું છું. અરે તમે ભૂલી ગયા, તમને બધાને મેં કહ્યું તું ને, મારી કોલેજની ટ્રીપ જ્યારે પણ હતી ત્યારે હર્ષભાઈ જ મને લેવા મૂકવા આવતા હતા. ત્યારે આ સેજલ જે મધ માખી મધની આજુબાજુ કેમ ફરતી હોય એ રીતે આ હર્ષભાઈની આગળ પાછળ ફરતી હતી. ભાભી આનો બહુ જૂનો પ્લાન છે. જે કઈ પણ કરી રહી છે ને બધું જ જાણી જોઈને કરી રહી છે, અને હું નથી ઈચ્છતી કે તમારા અને હર્ષભાઈની વચ્ચે કોઈ પણ પ્રોબ્લેમ્સ આવે. પણ છેલ્લા અમુક દિવસોથી જે કઈ પણ થઈ રહ્યું છે ને તો મને લાગ્યું કે મારે તમને શેર કરવું જોઈએ. બસ એટલે જ. આ બધું લઈ જા ને પાછળ બધાને આપી દે. બધું બરાબર થઈ જશે. પછી આ પાવડર એનું કામ કરશે અને મહેક અને હર્ષના સંબંધોનું કામ તમામ થઈ જશે. હા હા ફૈબા, હમણાં થોડી વારમાં એવી લીલા રચાશે ને. લીલા? શ્યાની લીલા જોવી છે તારે છોકરી? આ કઈ કૃષ્ણ છે અહીંયા મોરલીવાલો કે તારે લીલા જોવી છે? બહુ ધીમેથી બધા તમારી તરફ જોશે. શું કરો છો તમે? હા જોવા દે, બધા જોવા દે, ધ્યાન મારા તરફ બધાનું આવવું જોઈએ ને. મારા પર કોઈ ધ્યાન નથી રાખતું, મારી કોઈ વાત નથી સાંભળતું આ ઘરમાં. લીલા
થી હું લસરી રહી છું. ફાઈબા ફાઈબા તમે ચિંતા નહીં કરો, મેં તમારો હાથ જાળી લીધો છે. અરે અહીંયા કોને કોનો હાથ જાળ્યો છે અને કોને કોનો હાથ છોડ્યો છે એ જ ખબર નથી પડતી. બસ એ ગઈકાલથી તું મહેક પર ભડકેલો છે ને ભડકેલો, એની હકીકત તો તું જાણતો જ નથી. ફઈબાએ મહેકનો ગ્લાસ પી લીધો છે. બસ હવે એક પછી એક બફાટ ના કરે ને તો સારું. ફઈબા તમે શાંત થઈ જાઓ, આપણે પછી શાંતિથી વાત કરીશું. શાંતિ ક્યાં છે શાંતિ? શાંતિ ઘરમાં નથી, શાંતિ ગામમાં ક્યાં છે શાંતિ? શાંતિ નથી એટલે જ અત્યારે વાત કરવી છે. અત્યારે 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 મારી જીભ લસરે છે કે હું લસરી રહી છું ખબર નથી પડતી મને. ફઈબા તમે ચિંતા નહીં કરો, મારો હાથ પકડી લો. અરે કોઈકનો હાથ પકડીશ તો કોઈકનો હાથ છોડી દઈશ. તું હાથ પણ છોડી દઈશ ને સાથ પણ છોડી દઈશ. તું જેલમાંથી બહાર આવ્યો ને આ મહેકના લીધે. સેજલે તો ખાલી પેલા છોકરાને પકડ્યો હતો. ફઈબા બધું સેજલે જ કર્યું છે ને? ત્યાં જ તું ભૂલ કરી રહ્યો છે. ભૂલ અરે તને મહેકે પેલી જેલમાંથી છોડાવ્યો અને હા જેલમાં તું આવી ગયો. એટલે શું છે આ મહેક ને અમારે ઘરમાંથી બહાર કાઢવી હતી પણ સાલો પાસો ઊંધો કરતો. એની સામે મારા બધા પાસા ઊંધા જ પડે છે. હે ભગવાન બસ કરો ને ફઈબા, નહીં તો આ મહેકને બદલે આપણે ઘરની બહાર જવું પડે. એક તો છે ને, એક તો મને આ મહેક મને દીઠીએ ગમતી નથી અને એમાં સેજલ આવી ગઈ. મને સેજલ પણ નથી ગમતી અને રવિ ને સેજલ ના લગ્ન ન થાય ને માટે તો મેં આ કુંડલી નું કુકડું ગૂંચવ્યું હતું. પણ આજ બહેક પડી વચ્ચે અને લગ્ન કરાવી દીધા. છીછા ને પછી મેં રવિ અને સેજલના લગ્નની સીડી પણ બતાવી. આગ તો લાગી હતી પણ એટલી નહીં જેટલી જોઈતી હતી. અને મહેક છે ને મહેકે જ હર્ષને બચાવ્યો હતો. સેજલ તો સાચું બોલવાની હતી પણ મેં એને અટકાવી દીધું ને, મેં જ એને અટકાવી દીધું. ભગવાન મારું આજે સાંભળશે કે નહીં? ફઈબાને રોકો, અમને તો આજે બધા જ ગુના કબૂલી લીધા. હવે એમના સિવાય બીજા ગુનેગાર તરીકે મારું નામ બોલશે તો? છોડ મને મહેક, આ બધું મારે
તારે લીધે મારે આ બધું કરવું પડ્યું છે. બધાની વચ્ચે હંમેશા મારું અપમાન કર્યું છે. મારી મારી દરેક બાજી તે ઊંધી વાળી છે. એમની સાથે ડિટેલમાં કાલે વાત કરી લઈશ. લઈ જા. શું કરી શકીશ? લઈ જાઓ એમને. સાંભળી લીધી ભગવાને મારી પ્રાર્થના. હાશ, બચી ગઈ હું. ફૈબા, ચાલો આપણે આપણે અંદર જઈએ. હા, હમણાં શું કરી શકી? શું બોલ? જાઓ તારી સાસુ દે. ફૈબા, ચાલો. હે ભગવાન, આ શું થઈ ગયું મારાથી? મેં મહેક પર શંકા કરી. એ બિચારી મને સમજાવવાના પ્રયત્ન કરતી રહી અને મેં એની એક વાત ન સાંભળી. હવે હું આ બધું કઈ રીતે વાળીશ? મહેકને કઈ રીતે મનાવીશ? આજે હું તારું ઉદાસ હોવાનું કારણ બની ગયો છું. મહેક, હું તારી માફી માંગુ. એના કરતા હલકી કક્ષાનું વર્તન કર્યું છે મેં તારી સાથે. છતાં પણ માફી માંગવાથી શરૂઆત કરીશ. લાઈટ કેમ જતી હોય? હવે કેન્ડલ મારે જ ગોતવી પડશે.